ચોતેનમાં ગુનાઓમાં ગુજરાત કેમ ક્યાંય નથી એની પાછળનું કારણ એ છે કે આપણે અહીંયા ગુના તો થાય છે પણ ગુના નોંધાવા દેવામાં નથી આવતા એટલે ક્યાંય ક્રાઇમ રેટની અંદર ગુજરાત છે ટોપ ટેનમાં નથી અગાઉના એક્સપિરિયન્સીસ લોકોના સાંભળ્યા છે ઘરે પણ એકાદ વાર એવું બન્યું છે કે તરત પોલીસ એફઆઈઆર નોંધતી નથી બરાબર એટલે મેં પહેલા જ કહી દીધું કે હું પત્રકાર છું જો પત્રકારની સાથે આવું થતું હોય તો તો પછી સામાન્ય માણસો તો ક્યાં વાંધો આવે પત્રકાર આટલા એમની પાસે રાજનેતાઓના કોન્ટેક હોય છે પોલીસના કોન્ટેક હોય છે એટલે ગમે એ રીતના એ પોતાના કોન્ટેક લગાવી અને પોતાનું કામ કરાવી લે છે પણ પેલો પેલો છેવાડાનો માણસ છે એ ક્યાં જશે ભાઈ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર સામાન્ય માણસોની વાત કરવી છે કે અમુક વાર કેવું થતું હોય કે પોલીસ સ્ટેશનના લોકો છે ને ધક્કા ખાતા હોય છે પણ કંઈ મળતું નથી એમને ત્યાંથી પોલીસને આપણે એક એવી રીતના જોવા લાગ્યા છીએ કે પોલીસ છે આપણી મદદ નથી કરતી પણ એ આપણે એમને વિચારવા લાગ્યા છીએ કે પોલીસ આપણી મદદ નથી કરતી કંઈક તો એવું થયું હશે ને કે જેના કારણે આપણો આખો સમાજનો માઇન્ડસેટ જ એવો થઈ ગયો છે કે પોલીસ મદદ જ નથી કરતી કંઈક તો થયું હશે ક્રાઇમ રેટની જો આપણે વાત કરીએ દેશભરમાં સૌથી વધુ ગુના છે ઉત્તર પ્રદેશમાં થાય છે ટોપ ટેન રાજ્યોની વાત કરીએ તો એમાં ગુજરાત ક્યાંય નથી હવે તમને એક મહત્વની વાત કેવી છે કે એ ટોપ ટેનમાં ગુનાઓમાં ગુજરાત કેમ ક્યાંય નથી એની પાછળનું કારણ એ છે કે આપણે અહીંયા ગુના તો થાય છે પણ ગુના નોંધાવા દેવામાં નથી આવતા એટલે ક્યાંય ક્રાઇમ રેટની અંદર ગુજરાત છે એ ટોપ ટેનમાં નથી ગુના થાય છે એવું નથી ગુના નથી થતા સામાન્ય માણસોની ફરિયાદો લેવામાં નથી આવતી એટલા માટે ગુના નથી નોંધાતા અને એટલા માટે ગુજરાત ક્રાઇમના રેટમાં ક્યાંય પણ આવતું નથી ટોપ ટેન ની અંદર સૌથી વધારે ઉત્તર પ્રદેશ ને કેરેલા અને ઓડિશા ને એ બધા રાજ્યો આવે છે પણ એ રાજ્યો કેમ આવે છે એ એટલા માટે આવે છે કારણ કે ત્યાં ગુના નોંધાય છે આપણે એટલા માટે નથી આવતા કારણ કે અહીંયા ગુના નથી નોંધાવવામાં આવતા આપણે જ્યારે પોલીસ સ્ટેશનમાં જઈએ છીએ એમને કહીએ છીએ કે ભાઈ ફલાણી ફલાણી ફરિયાદ છે અને આવી રીતના મારી થઈ ગયું છે તો મારી ફરિયાદ લઈ લો અજા મહિલાઓના પણ અલગથી પ્રાવધાનો છે છતાં પણ મહિલાઓના પણ ગુના નથી નોંધવામાં આવતા અને આ વાત હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે મારી સાથે છે વરિષ્ઠ પત્રકાર નન્ની મેમ ઓઝા અને એમની સાથે એક બનાવ બન્યો છે અમદાવાદની આ વાત છે અમદાવાદમાં એમની કારમાંથી લેપટોપ ચોરી થઈ જાય છે ચાર્જર ચોરી થઈ જાય છે એમનું પર્સ ચોરી થઈ જાય છે અને વિચાર કરજો આ એક પત્રકારની સાથે થયું છે સામાન્ય માણસ આની જગ્યાએ હોત તો તો પછી શું થાત આખે આખો ઘટનાક્રમ શું છે પોલીસે કઈ રીતના જે સામાન્ય લોકો છે એમને ધક્કા ખવડાવે છે અને ફરિયાદ નથી નોંધવા માટેના પ્રયત્નો કરે છે એનો ઘટનાક્રમની વાતચીત કરવી છે મેમ સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં થેન્ક યુ સમીર સૌથી પહેલા તો એ વાત જણાવો કે થયું શું હતું ઓકે ગુજરાતના અમદાવાદમાં એવું તો શું થયું હતું કે સીસીટીવી બધી જ બાજુ છે અને આખી ઘટના સુ સમીર દિવાળીનો સમય છે હું લગભગ સાંજે ઓફિસથી જ્યારે નીકળી મારે કુરિયર કરવાનું હતું તો ડ્રાઇવિંગ રોડ ઉપર એક કુરિયર કંપની છે તે amare કુરિયર આપવું હતું તો સંજીવની હોસ્પિટલથી લઈને હિમાલયા મોલ સુધી જે રસ્તો છે સનરાઈઝ પાર્કનો ત્યાં આગળ જાનકી હાઉસ આવેલું છે એની સામે મેં ગાડી પાર્ક કરી છે એરાઉન્ડ છ વાગીને પાંચ મિનિટની આસપાસ અને સાડા છની આસપાસ હું પાછી આવું છું મારું કામ પતાવીને ઓકે એ લગભગ દોઢસો બસો મીટર દૂર ગઈ હોઈશ કાં તો ત્રણસો મીટર હોઈ શકે અને આવીને જોઉં છું તો મારી ગાડીની પાસે એકદમ કાચના ભૂક્કા પડેલા છે જે કે નહોતા જ્યારે હું પાર્ક કરીને ગઈ હતી તો અને આઈ વોઝ શોક ટુ સી કે મારું જે મેઇન પર્સ હતું એ ડ્રાઈવર સીટની બાજુમાં મૂકેલું હતું કાચ ડ્રાઈવર સીટની બાજુ ડ્રાઈવર વાળો કાચ આખો ચુર્રે ચુરરા થઈ ગયેલા હતા ડ્રાઈવર સીટ આખી યુ નો કાચના ટુકડાઓથી ભરાયેલી હતી અને હું જોઉં છું તો મારું એ પર્સ મિસિંગ હતું મેઇન પર્સ એની અંદર નાનું પર્સ હતું જેમાં દસ હજાર રૂપિયા રોકડા હતા અંદાજે વધુ હોઈ શકે ભરચક વિસ્તાર ઇનફેક્ટ પાર્કિંગ મળે એવું ભરચક વિસ્તાર છે અને લોકોની ખુબ જ અવરજવર હોય છે જાનકી હાઉસ છે એના સીસીટીવી કેમેરા વર્કિંગ છે એની બાજુમાં એક ડૉક્ટરનું હોસ્પિટલ છે એમાં તો આઈ વો સ્ટોર ત્યાંના સિક્યોરિટી દ્વારા કે હમણાં જ ઇન્સ્ટોલ થયેલા છે આ બધું થઈ રહ્યું છે પણ આશ્ચર્યની વાત છે કે આટલા ભરચક વિસ્તારમાંથી યુ નો હજી તો બહુ અંધારું પણ નથી થયું તો હવે શિયાળો શરૂ થઈ રહ્યો છે પણ એટલું અંધારું પણ નહોતું અને આ કોઈ હિંમત કરે છે કાચ તોડીને લેપટોપ બેગ અને પર્સ લઈ અને લોકોની વચ્ચે કોઈ હિંમત કરે પછી શું થયું પછી મેં છે ને સમીર વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાલને ફોન કરેલો હતો એમનું સજેશન હતું કે હું પીસીઆર વેનને બોલાવું જેથી કરીને એ જોઈ લે કે કારની શું કન્ડિશન છે પછી પીસીઆર વેન થોડી વારમાં આવી ગઈ હતી અને એ લોકોએ મને કીધું કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન જે કે સાલ હોસ્પિટલની સામે છે ત્યાં જઈને એક પીએસઓ છે એ તમને હેલ્પ કરશે પછી હું ત્યાં ગઈ હતી

અને મને ખબર હતી અગાઉના એક્સપિરિયન્સીસ લોકોના સાંભળ્યા છે ઘરે પણ એકાદ વાર એવું બન્યું છે કે તરત પોલીસ એફઆઈઆર નોંધતી નથી બરાબર એટલે મેં પહેલા જ કહી દીધું કે હું પત્રકાર છું જોકે મારું આઈડેન્ટિટી કાર્ડ અને વિઝિટિંગ કાર્ડ જે પર્સ ચોરી થઈ ગયું છે એમાં છે ઓકે પછી એમણે સાંભળ્યું અને નોંધ્યું એમણે જ નોંધ્યું મેં કોઈ ચિઠ્ઠી આપી નથી એમને એમણે મારી પાસેથી પૂછ્યું એમણે કાગળ પર નોંધ્યું એટલામાં પછી એએસઆઈ વિજયભાઈ આવે છે એ એ ચિઠ્ઠી લઈને પીઆઈ ચાવડા છે એમની પાસે જાય છે અને પછી આવીને પેલા જે ભાઈ કોમ્પ્યુટર પર ટાઈપ કરે છે એમને કીધું કે આ લઈ લો વિગત તો એ રીતે પછી એમણે વિગત લીધી તમે જે પ્રશાંત દયાળની વાત કરી રહ્યા છો

પછી શું થયું કેટલા આઠ નવ વાગ્યા નું બનાવ ના અમે લોકો લગભગ પીસીઆર વેન અને બધું કામ પત્યું એ પછી અમે લોકો સાડા સાત ની આસપાસ ત્યાં પહોંચ્યા હતા સમીર અને પછી પેલા ભાઈ વિગત લઈ રહ્યા હતા કોમ્પ્યુટર પર નોંધી રહ્યા હતા એ દરમિયાનમાં મિસ્ટર પટેલ કરીને આર એલ પટેલ કરીને આવ્યા હતા એમણે એમની ટીમ જે કે ડ્રાઇવિંગ રોડની આસપાસ હશે એમને જણાવ્યું હતું કે જાનકી હાઉસના જઈને સીસીટીવી કેમેરા ચેક કરજો મને ખબર નથી એમાંથી શું નીકળ્યું અને ઇન બિટવીન મને મારું જે પર્સ ચોરાઈ ગયું હતું એમાં મારું વિઝિટિંગ કાર્ડ આઈ કાર્ડ હતું એ જોઈને કોકે મને ફોન કર્યો હતો અને એ સ્પીકર પર ફોન મેં મૂકેલો હતો પોલીસે સાંભળ્યું પણ ખરું એમ પોલીસે જે વ્યક્તિ જોડે વાત કરી તો એણે કીધું કે ગુરુદ્વારાની સામે બેંક ઓફ બરોડા છે એની ચા પાસે મારું બેગ અને લેપટોપ બેગ પર્સ અને લેપટોપ બેગ પડેલી છે તો હું અને મારા સિસ્ટર કારમાં ગયા પેલા વિજયભાઈ જે એસઆઈ છે તેઓ પાછળ બાઇક ઉપર આવ્યા હતા ગયા બધું મળ્યું પણ લેપટોપ ચાર્જર અને દસ હજાર કેશ નથી મળ્યા પછી અમે આવ્યા અને એમણે અમારી ફરિયાદ તો નહીં એટલે અરજી કહો સોકો અરજી એ પતાવી અને પછી પ્રિન્ટ આઉટ લઈને આવ્યા મને સહી કીધું સહી કરવાનું કીધું પછી અને કે 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 ઓકે કીધું પણ તો ના છે ચોર સાથે જ એમ ઓકે અને મારે તે ઘડીએ કઈ હુહા કરવી નથી એને મને ખબર હતી કે મારે શું કરવાની જરૂર પડવાની છે હવે કારણ કે સમીર મને તાજુબ એ થાય છે કે નોર્મલી જર્નલિસ્ટ કે કોઈ એવા વ્યક્તિ જોડે આવું કરતા હોય તો સામાન્ય વ્યક્તિ કોઈ જાય તો એમની જોડે તો શું ટ્રીટમેન્ટ થતી હશે કારણ કે ઓલરેડી ત્રાહિત થઈ ગયું હોય વ્યક્તિ કંટાળીને આવ્યું હોય સમયની બરબાદી થતી હોય પૈસાની બરબાદી થઈ છે ઓકે અને તમે ફરિયાદ ના નોંધો એફઆઈઆર ના નોંધો એ તો બહુ ખરાબ વસ્તુ કહેવાય અને આ આ મોડલ સ્ટેટમાં વસ્તુ પૂછવી છે

તો તમે પોલીસને કહી ના આવો કે જાણવા જોગ છે આ તો જાણવા જોગ ખાલી એટલું જાણ ખાતર નું કશુંક માહિતી પોલીસને આપવી હોય તો હું બે મહિના બહારગામ જોઉં છું મારું ઘર ખાલી રહેશે તો જસ્ટ પોલીસને એલર્ટ કરી રાખ્યું કે આઈ એમ નોટ એટ હોમ એ બધી વસ્તુ જાણવા જોગમાં આવે આમાં તો જાણવા જોગ હોય જ ના આ થેફ્ટને હા એટલે એને અરજી જાણવા જોગ ગણે છે કે શું ગણે છે એ લોકો જ જાણે પણ આઈડિયલી એફઆઈઆર તે જ ઘડીએ લઈ લેવા જેવી હતી કારણ કે કોગ્નિઝેબલ ઓફેન્સ છે અને એમાં એફઆઈઆર નોંધવી જરૂરી બને છે અને જો નોથી નોંધતી પોલીસ તો પણ એ યુ નો ભારતીય ન્યાય સંહિતા અંડર પણ એક ગુનો બનતો હોય છે પછી આ આ જે ઘટના થઈ એના પછી શું થયું પછી ઈટ સીમ્સ કે પ્રશાંત ભાઈએ ઉપરના લેવલે વાત કરી હતી એમણે વાત કરી અને પછી મને મોડી રાત્રે ફોન આવ્યો હતો કે ડી સ્ટાફમાં જઈને આર એલ પટેલ સાહેબને મળી લેજો એટલે આજે તો આજે સવારે હું ગઈ હતી અને ત્યાં ફાઇનલી એફઆઈઆર લીધી છે હજી મને કોપી મળી નથી ફરિયાદ થઈ ગઈ છે હજી કોપી નથી મળી હા બરોબર એટલે સબીર આવા ઘણા કિસ્સા છે કે યુ નો નાની મોટી ચોરી થતી હોય તો નથી લેતા એક વખત મને યાદ છે કે અમારા જ ઓળખીતા એક જણનું નું સાયકલ ચોરાઈ ગઈ હતી હવે સાયકલ ઇટ વોઝ અ સ્પોર્ટ સાયકલ કઈક પંદર હજાર ના ઉપર તો વિજલપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોતી એટલે એફઆઈઆર નોતી નોતી એમનું એવું જ કેવું તું કે જ્યારે મળશે ને ત્યારે સાથે જ કરી લેશુ હમણાં એક કિસ્સો મારા ધ્યાનમાં છે જેમાં કોઈક ભાઈની પચીસ હાજર ની બાઈક ચોરી થઇ ગઈ તો પોલીસે કીધું એને કે એફઆઈઆર નોધી શું કરશે તું ધક્કે ચડી જશે કોર્ટ એટલે આ બધું બહુ આમ અજીબ લાગે છે તો એટલે કે સામાન્ય નાગરિક કરે શું અને આમ મોટી મોટી વાતો થતી હોય કે આપણે યુ નો સિટીઝન્સ પોર્ટલ છે ઓકે કે તમે જાઓ છો તમારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી તમે ઘરેથી ફરિયાદ નોંધાવી શકો છો હવે ત્યાં જ જઈને જો આવું થતું હોય તો ઘરેથી તો શું નોંધાવે એમાં વ્યક્તિ અને બધા ટેક્સ એવી હોય એ જરૂરી નથી એક વસ્તુ તમને એ પણ પૂછવી છે આપ પત્રકાર છો બરોબર આપને મારા ખ્યાલથી અઢી દાયકાનો અનુભવ છે આ ફિલ્ડમાં ત્રણ દાયકાથી વધુ દાયકાથી વધુનો અનુભવ છે અજ્યારે પત્રકાર સાથે એવું થાય તો પછી સામાન્ય માણસ સાથે કેવો બિહેવિયર થતો એબ્સોલ્યુટલી અને આ રિસનો ક્રાઇમ રેટ આપણને લાગે કે આપણે ત્યાં વધારે ક્રાઇમ નથી થતો તો મેં આઈ એમ શ્યોર કે આવા નાના મોટા તો એટલી ઘટનાઓ ઘટતી હશે પણ તમે ચોપડે જ ના આવવા દો તો પછી ક્રાઇમ રેટ તો ઓછો જ દેખાવાનો ને તો ઉપલા અધિકારીઓને ખબર છે કા તો એમની ધ્યાન બહાર છે આ વાત અને ત્યાં સરકારમાં પછી બહુ જ સરસ લો એન્ડ ઓર્ડર મેન્ટેન થઈ રહ્યો છે તરત એક્શન લેવાય છે એવી મોટી મોટી વાતો થતી હોય છે સિટીઝન પોર્ટલ ના ગુણગાન ગવાતા હોય છે પણ અલ્ટિમેટલી હકીકત છે કે એફઆઈઆર તો તરત નોંધતો જ નથી આજે સવારે મારો કાર ક્લીનર હતો એને મને સવાલ પૂછ્યો કે મેડમ હવે આનું શું કરવાનું છે ગાડીનું ને બધું એ મેં કીધું કે એમણે ખાલી અરજી જ લીધેલી હતી તો એણે કીધું કે મેમ આ તો રૂટીન છે આવું જ કરે છે આ લોકો હવે જો કાર ક્લીનર ને પણ ખબર છે કે આવું કરે છે તો તમારો જે ઓપનિંગમાં તમે જે કીધું કે આવી માનસિકતા આવી વિચાર લોકોને આ એટલા માટે આવે છે કારણ કે આવું એકચ્યુઅલી ઘટે છે સો આ એટલીસ્ટ બીજેપી જે પોતાનું મોડલ સ્ટેટ કે છે એમાં આવું થતું હોય એ એનો સારું નથી લાગતું અને લોકોની હાર્ડશિપમાં જ વધારો કરતું હોય છે અને આજે હું ગઈ ત્યાં આગળ છે ને હું લગભગ દોઢ થી બે કલાક બેઠી પછી ફાઇનલી મારી એફઆઈઆર થાય એ દરમિયાનમાં કઈ ચોરીના કેસમાં યુ નો એક જથ્થો આટલા આટલો જથ્થાબંધ મોબાઈલ લઈને આવેલા હતા પોલીસવાળા આશા રાખું છું કે મારું લેપટોપ પણ એક દિવસ સ્ટ્રેસ થઈ જાય અને પોલીસ વ્યવસ્થિત કામગીરી કરે માની લો કે સામાન્ય વ્યક્તિ હોય અને કામ તો આપણે બધા જ કરીએ છીએ એમાં મહત્વના ડોક્યુમેન્ટ પણ હોય છે આપણે આખું જે આપણું એનર્જી નાખી દઈએ છીએ જે કામની અંદર એ બધા એ બધી વસ્તુઓ પણ એમાં હોય છે તમારી પણ મહત્વની એબ્સોલ્યુટલી જે ડેટા તો ઘણા બધા આર્ટિકલ્સ પર હું કામ કરી રહી હતી એ બધા આર્ટિકલ્સ અમારે તમારે ફરીથી એના પર કામ કરવું પડે એટલે સમયનો કેટલો વ્યય જાય છે અને જે ટાઈમ ઉપર તમારે જે લખવું હોય લખાય લખી નથી શકાતું એ ડીલે થઈ જાય છે પછી એટલે મારું તો સીપી મલિક સાહેબને એ જ કહેવું છે કે

પેલો છેવાડાનો માણસ છે એ ક્યાં જશે ભાઈ એ કાયદા નથી જાણતો એને કશું નથી ખબર એને એટલું બધું નોલેજ નથી એટલે એમને રમાડી જ આવું તો કઈ રીતના ચાલે અને આપણો જ કાયદો જે અત્યારે નવો બનેલો છે બી એન એસ ભારતીય ન્યાય સંહિતા એમાં તમે ફરિયાદ ન નોંધો તો એ પણ એક ક્રાઇમ જ છે ને તો તમે પોલીસવાળા જ થઈને તમે ક્રાઇમ કરી રહ્યા છો આ તો યોગ્ય ન કહેવાય આવા કોઈ પણ બનાવો છે એ જો થતા હોય તો સામે આવશે અને જો ચોપડે ચડશે તો ખરેખર ખબર પડશે કે ગુજરાતમાં કેટલા ક્રાઇમ થાય છે બાકી આવી રીતના તમે ફરિયાદો દબાવી દો તો તો પછી ક્યારે કોઈને નથી ખબર પડવાની કે કેટલા ક્રાઇમ છે ગુજરાતમાં થાય છે એ ટોપ 10 ની લિસ્ટમાં પણ ગુજરાત આવી શકે જો ચોપડે ફરિયાદ નોંધાય તો પણ હવે ચોપડે ફરિયાદ નોંધાશે કે નહીં નોંધાય એ જોવાનું રહેશે પોલીસની જે કામગીરી છે એ લોકો શા માટે થોડી અલગ નજરથી જોતા હોય છે એનો જીવંત ઉદાહરણ અને સમીર આપણે આ ક્ષણે એવું પણ આપણા દર્શક મિત્રોને કહીએ કે તમારે જોડે પણ આવી ઘટના ઘટે છે કશું તો અમને જરૂરથી જણાવો જેથી કરીને અમે ડેફિનેટલી એને ઉજાગર કરશું બિલકુલ અને તમારી સાથે જો કદાચને આવી રીતના બનાવ બનતા હો અને તમે ગુજરાતના કોઈ પણ ખૂણે હો તો હું એક સ્ક્રીન ઉપર નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર પણ આપી દઈશ એ નંબરનો તમે કોન્ટેક કરી શકો છો એમાં આપણે ઓનલાઈન પણ વાતચીત કરી શકીશું અને જો તમે અમદાવાદના હો અને અમદાવાદમાં જો તમારી સાથે એવું બનાવ બને તો ગોપાલ પેલેસ જે ઝાંસી કી બાજુમાં છે એમાં સિક્સ ફ્લોર એ વિંગ ઉપર ઓફિસ છે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની તમે ઓફિસે આવી શકો છો જે રીતના મેં એમની સાથે વાત કરી એ જ રીતના તમારી વાત પણ ઉપર સુધી પહોંચાડીશું એ ચાહે અમદાવાદના સીપી હોય ગુજરાતના ડીજીપી હોય કે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હોય છેવાડાના લોકોના પ્રશ્નો ઉપર સુધી પહોંચવા જરૂરી છે કારણ કે એમને જે તકલીફો થાય છે ને એ તો સરકાર તો શું બધાને ખબર પડવી જ જોઈએ કારણ કે જો આવી રીતના ચોપડે ફરિયાદો નહીં નોંધાય ને તો તો એ બધું છુપાઈ જશે પણ આ બધું બહાર આવવું બહુ જરૂરી છે આભાર અને એક મિનિટ એક મહત્વની વાત કે વરિષ્ઠ પત્રકાર પ્રશાંતભાઈ દયાળે જે મદદ કરી છે એના વતી વાઇબ્સ ઓફ ઇન્ડિયા આપનો આભાર માને છે એબ્સોલ્યુટલી પ્રશાંતનો આભાર માનવો રહે કારણ કે એ લોકો વર્ષોથી હું રિપોર્ટિંગ કરી રહ્યા છે એમને ખબર છે અને માર્ગદર્શન આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ